ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કમ્પ્યુટર વિષયનો ડેટા અને ઇન્ફોર્મેશન માટેનો વિડીયો જોઈશું. ડેટા અને ઇન્ફોર્મેશન દરેક પ્રકારની હકીકતો, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા કહેવામાં આવે છે. સૌથી પહેલાં તો અહીંયા તમને ડેટાની વ્યાખ્યા સમજાય છે કે દરેક પ્રકારના જે આંકડાઓ છે, હકીકતો છે કે જેના ઉપર કોઈ પણ પ્રકારની કોઈ પ્રક્રિયા કરેલ નથી, એવી જે કોઈ પણ માહિતી છે, પછી એ ચાહે વ્યક્તિને લગતી હોય, કોઈ સ્થળને લગતી હોય કે ગમે તેને લગતી હોય, પણ એને લગતી જે કોઈ પણ માહિતી હોય તેને કે જેના ઉપર કોઈ પ્રક્રિયા કરેલ નથી, એવી માહિતીને આપણે ડેટા તરીકે ઓળખીએ છીએ. ડેટા પર જરૂરી પ્રક્રિયા કરી તેને ઉપયોગી અને અર્થપૂર્ણ ઇન્ફોર્મેશન સ્વરૂપમાં પેદા કરી શકાય છે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં ડેટાની અગત્યતા સમજીને અનેક સંસ્થાઓ પોતાના ધંધાની એક અગત્યની સંપત્તિ માને છે. ડેટાને દરેક સંસ્થાઓ પોતાના ધંધાની એક અગત્યની સંપત્તિ માને છે, કારણ કે જો ડેટા ચોક્કસ અને સાચો હશે તો એના દ્વારા લેવાયેલા નિર્ણયો પણ કેવા હશે, ચોક્કસ અને સાચા હશે, જે ધંધાને કઈ રીતે આગળ વધારવો એના માટે દરેક ધંધા ઓર્ગેનાઇઝેશનને ખૂબ જ મદદરૂપ થશે, માટે એને પોતાની અગત્યની સંપત્તિ માને છે. જ્યારે ડેટા ઉપર પ્રક્રિયા કરી મેળવેલા પરિણામને ઇન્ફોર્મેશન કહે છે. આપણી પાસે જે ડેટા હોય છે એના ઉપર આપણે ચોક્કસ પ્રક્રિયા કરી અને જે કંઈ પણ પરિણામ મેળવીએ તેને આપણે કયા નામે ઓળખીએ છીએ, ઇન્ફોર્મેશન. એટલે કે ઇન્ફોર્મેશન એ પ્રક્રિયા કરેલ ડેટા છે. સાચી અને સંબંધિત ઇન્ફોર્મેશન આપણને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ બને છે. જો આપણી પાસે ડેટા સાચો હશે તો એના પર થયેલી પ્રક્રિયા પણ કેવી હશે, સાચી હશે. જો ડેટા ભૂલભરેલો હશે તો એના દ્વારા મળતા પરિણામો પણ કેવા હશે, ભૂલભરેલા હશે. જેથી કરીને સાચી અને સંબંધિત જે ડેટા હશે એના ઉપર જરૂરી પ્રક્રિયા કરી અને જે આપણે પરિણામ મેળવીશું, જેને આપણે ઇન્ફોર્મેશન તરીકે ઓળખીશું, તે આપણને નિર્ણય લેવામાં ખૂબ જ મદદરૂપ બનશે. ડેટાબેઝ અને ડેટા મોડેલ. સામાન્ય વ્યવસ્થા પ્રમાણે ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમનો જથ્થો છે. આ વ્યાખ્યામાં સંબંધિત અને સુવ્યવસ્થિત શબ્દો અતિ મહત્વપૂર્ણ છે. અહીંયા તમને ડેટાબેઝની વ્યાખ્યા આપી છે કે ડેટાબેઝ કોને કહેવામાં આવે છે, કે એકબીજા સાથે સંબંધ ધરાવતા અને સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા આંકડાઓનો જથ્થો, એને આપણે શું કહીએ છીએ, ડેટાબેઝ. જેમ કે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે તમારા બેડરૂમની અંદર જે કબાટ હશે એની અંદર કોઈ પણ વસ્તુ હશે તો એને જો વ્યવસ્થિત રીતે ગોઠવશો તો તમે એને સરળતાથી મેળવી શકશો. જેમ કે તમારા પપ્પા હશે તો તમારી જે કોઈ પણ લાઇટ બિલ હશે, ટેલિફોન બિલ હશે કે વીમાની પોલિસીના પેપર્સ હશે, તો એ દરેકને એક અલગ ફાઇલની અંદર સાચવીને રાખતા હશે અને એને એક ચોક્કસ જગ્યા ઉપર મૂકતા હશે. કેમ કે જ્યારે એને સરળતાથી એમને મેળવવા હોય તો એ સરળતાથી મેળવી શકે. તો ડેટાબેઝનો ખ્યાલ પણ બરાબર કંઈક એવો જ છે. ડેટાબેઝનું અંતર્ગત માળખું ડેટા મોડેલ તરીકે ઓળખાય છે. ડેટા મોડેલ કોને કહેવાય છે, ડેટાબેઝનું ઇન્ટરનલ જે સ્ટ્રક્ચર હોય છે કે જેની અંદર કયા સ્વરૂપે માહિતીનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેને આપણે ડેટા મોડેલ તરીકે ઓળખીએ છીએ. ડેટા મોડેલ એ ડેટાનો સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની રીત દર્શાવે છે. હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક મોડેલ, રિલેશનલ મોડેલ જેવા વિવિધ પ્રકારના મોડેલ ઉપલબ્ધ છે, જેમાંથી આપણે રિલેશનલ મોડેલની ચર્ચા કરીશું. માર્કેટની અંદર જુદા જુદા ડેટા મોડેલ અવેલેબલ છે, જેમ કે હાયરાર્કિકલ, નેટવર્ક, રિલેશનલ, જેમાંથી અહીંયા આપણે જે ડેટા મોડેલ ભણવાનું છે તે રિલેશનલ ડેટા મોડેલ છે.